વર્ષોથી ચાલી રહેલા અયોધ્યા રામ મંદિરના વિવાદનો અંત આવતાની સાથે જ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ જન્મભૂમિ પૂજન કરાતા આજે આખા ભારત દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અમીરગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અમીરગઢના ચાંદની ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવી હતી અને અમીરગઢનો ચાંદની ચોક વિસ્તાર જય સિયારામના નારાથી ગુંજી ઉઠ્યો હતો. हम सभी से भारतवासी से निवेदन करते हैं कि सब अपने अपने घर पे आज शाम को दीवे जरूर जलाए. जो हिंदू है वो जरूर दीवे जलावे. अगर वो नास्तिक है उन्हें जरा जलेगा, लेकिन हिंदू आदमी जो भी हमारा है वो आज दीवे जलावे और राम जी का बहुत बड़ा उत्सव मनावे. આજે રામ મંદિર નિર્માણ હેતુ ભૂમિપૂજન કાર્યક્રમ નિમિત્તે બિરડીમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 500 ધજાઓ તેમજ 150 બેનર સાથે બિરડી અને આજુબાજુના ગામોને સજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભવ્ય આતશબાજી કરી ખુશીઓ મનાવી હતી. લોકોએ ઘરોમાં 5 દીવા કરી આ પ્રસંગને અદભુત રીતે ઉજવ્યો હતો. બાબરમાં વિશ્વ હિન્દુ પરિષદે આજે સમગ્ર હિન્દુઓના આરાધ્ય ભગવાન શ્રીરામ જન્મભૂમિનો અયોધ્યા ખાતેના મંદિરના શિલાન્યાસ કાર્યક્રમને લઈ આ ઘડીની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જય શ્રીરામના નારા, ઢોલ નગારા અને ભગવા ધ્વજ સાથે કૂચ કરી હતી. ત્યારબાદ હાઈવે સર્કલ ઉપર ભવ્ય આતશબાજી કરી અને નગરજનોમાં ગોળધાણા વેચી મોં મીઠું કરાવી મંદિરના ખાતમુહૂર્તના એકબીજાને વધામણા આપ્યા હતા. આજે અયોધ્યામાં હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક એવા ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગઢ ખાતે પણ આજે ગઢના પૌરાણિક રામ મંદિર ખાતે ગઢના રામ ભક્તોએ મંદિર પરિસરમાં દીપ જલાવી રામધૂન બોલાવી સમગ્ર પરિસરને રામમય બનાવી દીધું હતું, જેમાં રામ ભક્તોએ દીપ પ્રાગટ્ય તેમજ રામધૂન બોલાવી સમગ્ર મંદિર પરિસરને રામમય બનાવી દીધું છે. ભગવાન શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન થતાં આજે અંબાજીમાં પણ માહોલ રામમય બની ગયો હતો. અંબાજીમાં અભિજીત મુહૂર્તમાં અંબાજીના વિદ્વાન ભૂદેવોએ અંબાજી મંદિરની યજ્ઞશાળામાં વૈશ્વિક મંગલ યજ્ઞ અને રાજો ઉપચાર પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ યજ્ઞમાં મુખ્ય યજમાન રૂપે અંબાજી મંદિરના વહીવટદાર અને અંબાજી મંદિરના ભટજી મહારાજ તથા અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા અને અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા અંબાજી મંદિરના ચાચર ચોકમાં શ્રીરામચરિતના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગબ્બર પર્વત ઉપર અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ આજરોજ સાંજે 51 દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં આસ્થા રાખવાવાળા તમામ હિન્દુ ભાઈઓ સાથે મળી લાખણીના બસ સ્ટેન્ડ ઉપર આતશબાજી કરી આ શુભ ઘડીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રામના નામના નારા સાથે વિશાળ બાઇક રેલી પણ યોજવામાં આવી હતી. આજે શ્રીરામના મંદિરનો શિલાન્યાસ થતાં હિન્દુ સંગઠનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.